નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં આજના વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે અગાઉના વિડીયોમાં આપણે ચેપ્ટર એક ખોરાક ક્યાંથી મળે છે તેના વિશે અભ્યાસ કર્યો હતો કે આપણે ખોરાકમાં કઈ કઈ વાનગીઓનો ઉપયોગ કરે છે અને વાનગી બનાવવા માટે કયા કયા ઘટકો અથવા તો કયા સામગ્રીઓની જરૂર પડશે તેના કઈ સામગ્રીઓની જરૂર પડે છે તેના વિશે અભ્યાસ કર્યો હતો અને આ ઘટકો અથવા તો સામગ્રી આપણને કયા સ્ત્રોતમાંથી પ્રાપ્ત થાય છે તેના વિશે જોયો હતો કે વનસ્પતિ સ્ત્રોતમાંથી પ્રાપ્ત થાય છે અથવા તો પ્રાણી સ્ત્રોતમાંથી પ્રાપ્ત થાય છે તેના વિશે આપણે અભ્યાસ કર્યો હતો ત્યારબાદ આપણે પ્રાણીઓનો ખોરાક તરીકે શું ખાય છે પ્રાણીઓ ખોરાક તરીકે શું ખાય છે તેના વિશે આપણે અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ આપણે તૃણાહારી પ્રાણીઓ માંસાહારી પ્રાણીઓ અને મિશ્રાળી પ્રાણીઓનો અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ એને અલગ વર્ગીકરણ કરી કે કયા પ્રાણીઓ માંસાહારી છે કયા પ્રાણીઓ તૃણાહારી છે અને કયા પ્રાણીઓ મિશ્રાળી છે એ રીતે વર્ગીકરણ તૈયાર કર્યું હતું આજના વિડીયોમાં આપણે ચેપ્ટર બે આહારના ઘટકો વિશે અભ્યાસ કરીશું કે આહાર છે કે આપણે જે ભોજન ગ્રહણ કરીએ છીએ એ ભોજનમાં કઈ વાનગીઓનો સમાવેશ થાય છે અને એ વાનગીઓ બનાવવા માટે કયા ઘટકોનો ઉપયોગ કરવામાં આવે છે એ ઘટકો અથવા તો સામગ્રી છે એ સામગ્રી અથવા તો ઘટકોમાં કયા પોષક દ્રવ્યો હાજર રહેલા છે એ પો રહેલા હાજર રહેલા પોષક દ્રવ્યોની ચકાસણી કઈ રીતે કરવામાં આવે છે એમાં કયા વિટામિન્સ રહેલા છે કયા સારો છે અને એ વિટામિન્સની ખામીને કારણે કયા પ્રકારના રોગો થઈ શકે છે અથવા તો કઈ ખામી છે કે જેને દૂર કરવા માટે કયો ખોરાક આપણે ખાવો જોઈએ તેના વિશે આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરીશું તો જોઈએ આપણે ચેપ્ટર બે આહારના ઘટકો તો પ્રકરણ એકમાં આપણે એવા ખાદ્ય પદાર્થોની યાદી બનાવી હતી કે જેને આપણે ખાઈએ છીએ કે પાઠ એકમાં આપણે શું કર્યું હતું કે એવા ખાદ્ય પદાર્થોની આપણે યાદી તૈયાર કરી હતી કે જેને આપણે શું કરીએ છીએ ખાઈએ છીએ ભારતના વિવિધ ભાગોમાં ખાવામાં આવતા ખાદ્ય પદાર્થો વિશે આપણે ઓળખ મેળવી હતી કે આપણે શું કરી હતી કે ભારતના વિવિધ ભાગોમાં એટલે કે જુદા જુદા પ્રાંતો અથવા તો જુદા જુદા ક્ષેત્રોમાં ખાવામાં આવતા જે ખાદ્ય પદાર્થો હશે એ ખાવામાં આવતા ખાદ્ય પદાર્થો વિશે પણ આપણે ઓળખ મેળવી હતી અને તેને નકશામાં અંકિત કર્યા હતા ખોરાકમાં રોટલી એટલે કે ચપાટી દાળ અને રીંગણનું શાક હોઈ શકે છે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકમાં શું હોઈ શકે છે તો ખોરાકમાં રોટલી કે ચપાટી દાળ અને રીંગણનું શાક હોઈ શકે છે આ ઉપરાંત ભાત સંભાર તથા ભીંડા હોઈ શકે છે તેનાથી વિશેષ અન્ય ભોજનમાં ઈડલી માછલી તથા શાકભાજી હોઈ શકે છે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકમાં શું હોઈ શકે છે સામાન્ય રીતે તો રોટલી ચપાટી દાળ અને રીંગણનું શાક હોઈ શકે છે આ ઉપરાંત જોઈએ તો ભાત સંભાર તથા ભીંડા હોઈ શકે છે તેનાથી પણ વિશેષ અન્ય ભોજનમાં આપણે જોઈએ તો ઈડલી માછલી તથા શાકભાજીનો સમાવેશ આપણે કરી શકીએ છીએ એટલે કે શાકભાજી હોઈ શકે છે સામાન્ય રીતે આપણા આહારમાં અનાજથી બનેલી ઓછામાં ઓછી એક વસ્તુ તો હોય જ છે કે સામાન્ય રીતે આપણે જોઈએ તો આપણા આહારમાં એટલે કે ભોજનમાં આહ ભોજન જે લઈએ છીએ અથવા તો આહાર જે ગ્રહણ કરીએ છીએ એમાં અનાજની બનેલી ઓછામાં ઓછી એક વસ્તુ તો હોય જ છે કે આપણે જે ભોજન અથવા તો જે ખોરાક લઈએ છીએ એ ખોરાકમાં ઓછામાં ઓછી અનાજની બનેલી એક વસ્તુ તો હોય જ છે બીજા ખાદ્ય પદાર્થોમાં દાળ અથવા તો માંસની કોઈ વાનગી હોઈ શકે છે અથવા તો શાકભાજીનો આપણે સમાવેશ કરી શકીએ છીએ એટલે કે બીજા ખાદ્ય પદાર્થોમાં દાળ અથવા તો માંસની કોઈ વાનગી તથા શાકભાજી હોઈ શકે છે તેમાં દહીં છાશ તથા અથાણું પણ સામેલ થઈ શકે છે કે તેમાં આપણે દહીં છાશ તથા અથાણું અથવા તો સલાડનો આપણે એમાં સમાવેશ કરી શકીએ છીએ તો વિવિધ ક્ષેત્રોના આહારના કેટલાક ઉદાહરણો છે એ કોષ્ટક બે પોઈન્ટ એકમાં આપવામાં આવ્યા છે કે વિવિધ ક્ષેત્રો અથવા તો વિવિધ રાજ્યોમાં રેત રાજ્યોના જે ખોરાકનો ઉપયોગ થાય છે કે જે સામાન્ય ભોજન લેવામાં આવે છે એ ભોજનના કેટલાક ઉદાહરણો છે એ કોષ્ટક બે પોઈન્ટ એકમાં આપવામાં આવ્યા છે તો જોઈએ આપણે કોષ્ટક બે પોઈન્ટ એક તો કોષ્ટક બે પોઈન્ટ એકમાં વિવિધ ક્ષેત્રો અથવા તો રાજ્યોના લોકોના કેટલાક સામાન્ય ભોજન આપણે જોઈએ કે વિવિધ ક્ષેત્રો અથવા તો રાજ્યના લોકો છે એ રાજ્યના લોકોના કેટલાક સામાન્ય ભોજનનો આપણે કોષ્ટક બે પોઈન્ટ એકમાં અભ્યાસ કરીએ તો પહેલું જે ખાનું આપેલું છે એ ક્ષેત્ર અથવા તો રાજ્ય કે કયું ક્ષેત્ર અથવા તો કયું રાજ્ય છે તેનું આપેલું છે બીજું અનાજની એક વસ્તુ કે જે ભોજન ગ્રહણ કરે છે તો ખોરાક લે છે એમાં અનાજની કઈ વસ્તુ છે તે પછી બીજું દાળમાંસની કઈ વસ્તુ છે તે ત્રીજું ખાનું દાળમાંસની વસ્તુ છે તેના માટેનો ચોથું આપેલું છે આપણને શાકભાજી કે જે ખોરાક ગ્રહણ કરે છે એમાં શાકભાજીની કઈ વસ્તુ છે તેનો ઉપયોગ કરે છે તે અને અન્ય ખાદ્ય પદાર્થનો એક ખોરાક તરીકે ઉપયોગ કરે છે તે અન્યમાં દર્શાવવામાં આવે છે તો પહેલું જોઈએ રાજ્ય આપણે પંજાબ તો પંજાબમાં અનાજની વસ્તુ નો ઉપયોગ કરવામાં આવે છે મકાઈના રોટલાનો અનાજની વસ્તુ તરીકે ઉપયોગ કરવામાં આવે છે દાળ માસની વસ્તુ તરીકે જોઈએ તો રાજમા અને વાલના બીજનો એ દાળ માસની વસ્તુ તરીકે ઉપયોગ કરે છે પછી સરસૌનું શાક અને સરસોની ભાજીનું શાક છે એ શાકભાજી તરીકે એ ખો શાકભાજી તરીકે એ ખોરાકમાં ઉપયોગ કરે છે અને અન્ય વસ્તુમાં આપણે જોઈએ તો દહીં અને ઘી છે તો એ દહીં અને ઘીનો એ ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગ કરે છે તો પંજાબમાં અનાજની વસ્તુ આવશે મકાઈનો રોટલો દાળમાસની વસ્તુ આવશે રાજમા અને વાલના બીજ અને શાકભાજીમાં આવશે સરસવનું શાક અથવા તો સરસવની ભાજીનું શાક અને અન્યમાં એ દહીં અને ઘીનો ઉપયોગ કરે છે આંધ્રપ્રદેશ જોઈએ તો આંધ્રપ્રદેશમાં અનાજની વસ્તુ આવશે દાળ દાળમાસની વસ્તુનો જોઈએ તો દાળ માસની વસ્તુ આવશે તુવેરની દાળ અને રસમનું ચારું એ આ વસ્તુનો દાળ માસની વસ્તુ તરીકે ઉપયોગ કરે છે અને શાકભાજી તરીકે તે કંદૂર અથવા તો ટીંડોળાનો શાકભાજી તરીકે ઉપયોગ કરે છે અને અન્ય જોઈએ તો અન્યમાં છાશગી અને અથાણાનો તે અન્ય ખાદ્ય પદાર્થો તરીકે ઉપયોગ કરે છે ગુજરાતમાં જોઈએ તો ગુજરાતમાં અનાજની વસ્તુ તરીકે આવશે ભાત કે અનાજની વસ્તુ તરીકે ભાતનો ઉપયોગ કરે છે દાળ માસની વસ્તુ તરીકે તે તુવેરની દાળનો ઉપયોગ કરે છે શાકભાજી તરીકે તે બટાકાનું શાકનો ઉપયોગ કરે છે અને અન્ય વસ્તુ તરીકે તે છાશ અથવા તો છાશ અને સલાડનો ઉપયોગ કરે તો ગુજરાતમાં અનાજની વસ્તુ આવશે ભાત દાળ માસની વસ્તુ આવશે તુવેર દાળ શાકભાજીની વસ્તુ આવશે બટાકાનું શાક અને અન્ય વસ્તુઓમાં આવશે તે છાશ અને સલાડ પશ્ચિમ બંગાળમાં જોઈએ તો અનાજની વસ્તુ આવશે ભાત દાળ વસ્તુમાં આવશે માછલી અને શાકભાજીમાં જોઈએ તો ચિંગડી મલાઈનું કરી ચિંગડી મલાઈ કરીનો તરીકે ઉપયોગ કરે છે અને અન્ય ખાદ્ય પદાર્થોમાં આપણે જોઈએ તો રસગુલ્લા અને લુચીનો ઉપયોગ કરે છે તમિલનાડુમાં જોઈએ તો અનાજની વસ્તુ આવશે ઢોસા અને ભાત અને દાળ માસની વસ્તુ આપણે જોઈએ તો સંભાર અને રસમ છે અને શાકભાજીમાં શાકભાજી તરીકે ત્યાં કોઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવતો નથી અથવા તો શાકભાજી તરીકે કોઈ ખાદ્ય પદાર્થનો ઉપયોગ કરવામાં નથી આવતો અન્ય ખાદ્ય પદાર્થોમાં આપણે જોઈએ તો મેંદુવડા અને ચટણીનો ઉપયોગ કરવામાં આવે છે કે અન્ય ખાદ્ય પદાર્થ તરીકે તે મેંદુવડા અને ચટણીનો ઉપયોગ કરે છે તો તમિલનાડુમાં અનાજની વસ્તુ આવશે ઢોસા અને ભાત દાળમાંસની વસ્તુ આવશે સંભાર અથવા તો રસમ અને શાકભાજીનો ત્યાં ઉપયોગ થતો નથી એટલે કે એમાં આવશે કાંઈ નહીં અને અન્ય ખાદ્ય પદાર્થોમાં આવશે મેંદુવડા અને ચટણી ઉત્તર પ્રદેશમાં જોઈએ તો અનાજની વસ્તુ આવશે પરોઠા દાળ માસની વસ્તુની જગ્યા આવશે દાળ અને શાકભાજીમાં તે કોરમાની કોરમા પસંદાનો ઉપયોગ કરે છે એટલે કે કોરમા પસંદા ખાદ્યપદાર્થ તરીકે ઉપયોગ કરે છે અને અન્ય પદાર્થોમાં તે પકોડા અને ચાટનો ઉપયોગ કરે છે રાજસ્થાનમાં આપણે જોઈએ તો બાજરીના રોટલા બાટી એટલે કે અનાજની વસ્તુ તરીકે તે બાજરીના રોટલા અને બાટીનો ઉપયોગ કરે છે દાળ માસની વસ્તુ તરીકે તે કઢી અને દાળનો ઉપયોગ કરે છે અને શાકભાજીમાં તે ભીંડીની સબ્જીનો ઉપયોગ કરે છે તો શાકભાજી તરીકે તે પિંડીની સબ્જીનો ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગ કરે છે અને અન્ય ખાદ્ય પદાર્થોમાં જોઈએ તો અથાણા ધેવર અને લસણની ચટણીનો તે અન્ય ખાદ્ય પદાર્થો તરીકે ઉપયોગ કરે છે તો અહીંયા આપણે જોયું જ જુદા જુદા રાજ્યો અથવા તો વિવિધ ક્ષેત્રોના લોકોના કેટલાક સામાન્ય ભોજન વિશે આપણે અભ્યાસ કર્યો આગળ જોઈએ આપણે વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થોમાં શું હોય છે કે આપણે જે ખાદ્ય પદાર્થ ખાઈએ છીએ એ ખાદ્ય પદાર્થ અથવા તો વાનગી બનાવવા માટે કયા પ્રકારના ઘટકો અથવા તો કઈ સામગ્રીઓની જરૂર પડે છે અને સામગ્રી અથવા તો ઘટકો છે એ કયા સ્ત્રોતમાંથી પ્રાપ્ત થાય છે તે અને એ પદાર્થો છે એ ખાદ્ય પદાર્થોમાં કયા પોષક દ્રવ્યો રહેલા છે એ પોષક દ્રવ્યો ઉપરાંત કયા ખનિજ સારોનો સમાવેશ થાય છે તેના વિશે આપણે અહીંયા જોઈએ તો આપણે સૌ જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે દરેક ખોરાકની વાનગી એક અથવા તો વધારે પ્રકારની સામગ્રી અથવા તો ઘટકોની બને છે કે આપણે સૌ જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે દરેક ખોરાકની વાનગી છે એ એક અથવા તો એક કરતાં વધારે પ્રકારની સામગ્રી અથવા તો ઘટકોની બનેલી હોય છે કે જે આપણને વનસ્પતિ અથવા તો પ્રાણીઓથી મળે છે કે જે આપણને શેમાંથી પ્રાપ્ત થાય છે કે જે આપણને વનસ્પતિ અથવા તો પ્રાણીઓમાંથી પ્રાપ્ત થાય છે આપણા આહારમાં શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો હોય છે કે આપણા આહાર અથવા તો ભોજન લઈએ એ ભોજનમાં શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો હોય છે કે જેને સેના તરીકે ઓળખવામાં આવે છે પોષક દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે કે આપણા આહાર એટલે કે ભોજનમાં ખોરાક માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો હોય છે કે જેને આપણે પોષક દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે અથવા તો પોષક દ્રવ્ય તરીકે કહેવામાં આવે છે કે જે આપણે ખોરાક ખાઈએ છીએ અથવા તો જે આહાર લઈએ છીએ એમાં શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો હોય છે તેને પોષક દ્રવ્યો તરીકે ઓળખવામાં આવે છે અથવા તો પોષક દ્રવ્યો કહેવામાં આવે છે આપણા આહારમાં મુખ્ય પોષક દ્રવ્યો તરીકે કયા કયા ઘટકો હોય છે તો મુખ્ય પોષક દ્રવ્યો તરીકે આવશે કાર્બોદિત પ્રોટીન ચરબી વિટામિન અને ખનીજ સારોનો સમાવેશ થાય છે કે આપણે આહારમાં જે મુખ્ય પોષક દ્રવ્યો રહેલા છે એ મુખ્ય પોષક દ્રવ્યોમાં કયા કયા પોષક દ્રવ્યો રહેલા હોય છે તો કાર્બોદિત પ્રોટીન ચરબી વિટામિન અને ખનીજ સારોનો સમાવેશ થાય છે આ ઉપરાંત આહારમાં પાચક રેસાઓ અને પાણી પણ સામેલ હોય છે કે આ ઉપરાંત શું હોય છે આપણા આહારમાં પાચક રેસાઓ અને પાણીનો પણ સમાવેશ થયેલો હોય છે કે જેથી જેની આપણા શરીરને શું હોય છે આવશ્યકતા હોય છે કે જેની આપણા શરીરને આવશ્યકતા હોય છે શું બધા ખાદ્ય પદાર્થો આ બધા પોષક દ્રવ્યો ધરાવે છે કે શું બધા ખાદ્ય પદાર્થો છે એ આ બધા જ પોષક દ્રવ્યો શું કરે છે ધરાવે છે એટલે કે બધા જ પોષક દ્રવ્યો એમાં હાજર હોય છે કેટલીક સામાન્ય પદ્ધતિ દ્વારા આપણે તે જાણી શકીએ છીએ કે કેટલીક સામાન્ય પદ્ધતિઓ એવી છે કે જેની મદદથી કયા પદાર્થમાં કયો પોષક દ્રવ્ય હાજર છે તે આપણે જાણી શકીએ છીએ તો કાચી સામગ્રી તથા રાંધેલા ખોરાકમાં એક કર એક અથવા તો વધારે પોષક દ્રવ્યો હાજર હોય છે કે કેટલીક કાચી સામગ્રી અથવા તો રાંધેલો ખોરાક હોય તો એ રાંધેલા ખોરાક અથવા તો કાચી સામગ્રીમાં એક અથવા તો એક કરતાં વધારે પોષક દ્રવ્યો શું હોય છે એમાં હાજર રહેલા હોય છે કાર્બોદિત પ્રોટીન તથા ચરબીના પરીક્ષણ અન્ય પોષક દ્રવ્યોના પરીક્ષણની સરખામણીમાં કેવા હોય છે સરળ સરળ હોય છે કે કાર્બોદિત પ્રોટીન અને ચરબીના જે પરીક્ષણ છે એ અન્ય પોષક દ્રવ્યોની પોષક દ્રવ્યોના પરીક્ષણની સરખામણીમાં કેવો હોય છે ખૂબ જ સરળ હોય છે એટલે કે ચાલો આપણે આ પરીક્ષણો કરીએ અને તારણને કોષ્ટક બે પોઈન્ટ બેમાં નોંધીએ કે ચાલો આપણે શું કરીએ કે આ જે સરખામણી છે એ સરખામણી કે પરીક્ષણ છે એ પરીક્ષણ કરીએ અને પરીક્ષણ દ્વારા જે તારણો મળે એ તારણોને આપણે શું કરીએ કોષ્ટક બે પોઈન્ટ બેમાં નોંધીએ તો આ પરીક્ષણો કરવા માટે તમને આયોડીન કોપર સલ્ફેટ તથા કોષ્ટિક સોડાના દ્રાવણોની જરૂર પડશે કે આ જે પરીક્ષણો છે એ પરીક્ષણો કરવા માટે આપણને સેનિસની જરૂર પડશે તો આ પરીક્ષણો કરવા માટે આપણને આયોડીન પછી કોપર સલ્ફેટ અને કોષ્ટિક સોડાના દ્રાવણોની જરૂર પડશે આ ઉપરાંત કેટલીક ટેસ્ટ ટ્યુબ એટલે કે કસનડીની તથા ડ્રોપરની પણ જરૂરિયાત પડશે કે આ પરીક્ષણો કરવા માટે આપણને સેનીસની જરૂર પડશે તો આયોડિન કોપર સલ્ફેટ અને કોષ્ટિક સોડાના દ્રાવણની ઉપરાંત કેટલીક કસનડી એટલે કે ટેસ્ટ ટ્યુબની અને ડ્રોપરની જરૂરિયાત રહેશે આ પરીક્ષણ રાંધેલા ખોરાક તથા કાચી સામગ્રી પર કરો કે આ પરીક્ષણ છે એ કેના ઉપર કરવાનું છે તો રાંધેલા ખોરાક અથવા તો કાચી સામગ્રી ઉપર પણ આપણે કરી શકીએ છીએ આ પરીક્ષણોથી મળેલ તારણોને શું કરવાનું છે કે આ પરીક્ષણ કરવાથી આપણને જે તારણ મળશે એ તારણોને આપણે શું કરવાનું છે કોષ્ટક બે પોઈન્ટ કોષ્ટક બે પોઈન્ટ બેમાં માં નોંધવાના છે એટલે કે કોષ્ટક બે પોઈન્ટ બેમાં લખવાના છે કે આપણે જે પરીક્ષણો કરીએ છીએ કાચી સામગ્રી અથવા તો રાંધેલા ખોરાક ઉપર આપણે જે પરીક્ષણ કરીએ છીએ એ પરીક્ષણ દ્વારા આપણને જે અવલોકન અથવા તો તારણો મળે છે ને આપણે તારણોને શું કરવાનું છે કોષ્ટક બો બે બેમાં નોંધવાના છે આ કોષ્ટકમાં કેટલીક ખાદ્ય સામગ્રી દર્શાવવામાં આવેલી છે કે આ કોષ્ટકમાં શું કરવામાં આવે છે એટલે કેટલીક ખાદ્ય સામગ્રીઓને દર્શાવવામાં આવેલ છે તમારું પરીક્ષણ તેની ઉપર અથવા તો અન્ય હાજર ખાદ્ય પદાર્થ પર પણ કરી શકો છો કે તમારું પરીક્ષણ છે તેમાં હાજર કેટલાક ખાદ્ય પદાર્થો ઉપર અથવા તો અન્ય ખાદ્ય પદાર્થો ઉપર પણ તે તમે આ પરીક્ષણ કરી શકો છો આ પરીક્ષણ સાવધાનીપૂર્વક કરવાનું છે તથા કોઈ પણ રસાયણને ખાવાનો અથવા તો ચાખવાનો પ્રયાસ કરશો નહીં કે આ પરીક્ષણ જે આપણે કરીએ છીએ એ પરીક્ષણને શું કરવાનું છે સાવધાની પૂર્વક કરવાનું છે ને કોઈ પણ રસાયણને ચાખવાનો અથવા તો ખાવાનો પ્રયત્ન કરવાનો નથી એટલે કે પ્રયત્ન કરશો નહીં હવે જોઈએ આયોડિનનું મંદ દ્રાવણ કઈ રીતે બનાવવું જોઈએ તો આયોડિનનું મંદ દ્રાવણ બનાવવા માટે પાણીથી અડધી ભરેલી ટેસ્ટ ટ્યુબમાં શું કરવામાં આવે છે ટિન્ચોર આયોડિનના કેટલાક ટીપા નાખતા આપણે આયોડિનનું મંદ દ્રાવણ બનાવી શકીએ છીએ કે પૂછે આપણને આયોડિનનું મંદ દ્રાવણ બનાવવું બનાવવા માટે શું કરવામાં આવે છે તો આયોડિનનું મંદ દ્રાવણ બનાવવા માટે પાણીથી અડધી ભરેલી ટેસ્ટ ટ્યુબમાં ટિન્ચોર આયોડિનના થોડા ટીપા ઉમેરવાથી આપણે આયોડિનનું મંદ દ્રાવણ બનાવી શકીએ છીએ તો આયોડીનનું મંદ દ્રાવણ બનાવવા માટે પાણીથી ભરેલી અડધી ટેસ્ટ માં તીન ચાર આયોડીનના થોડા ટીપા ઉમેરતા આપણે આયોડીનનું મંદ દ્રાવણ બનાવી શકીએ છીએ બીજું કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવવા માટે સો ml એટલે કે સો પાણી પાણીમાં બે ગ્રામ કોપર સલ્ફેટ ઓગાળી અને આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવી શકીએ છીએ તો કોપર સલ્ફેટનું દ્રાવણ કઈ રીતે બનાવવામાં આવે તો કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવવા માટે સો એમ એટલે કે સો મિલીટર પાણીમાં બે ગ્રામ કોપર સલ્ફેટ ઓગાળીને આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવી શકીએ છીએ પછી સો એમ પાણીમાં એટલે કે સો મિલીટર પાણીમાં દસ ગ્રામ કોષ્ટિક સોડા ઉગાડવાથી જરૂરી કોષ્ટિક સોડાનું દ્રાવણ આપણે બની જાય છે એટલે કે અથવા તો જરૂરી કોષ્ટિક સોડાનું દ્રાવણ બનાવી શકીએ છીએ તો કોષ્ટિક સોડાનું દ્રાવણ આપણે કઈ રીતે બનાવી શકીએ તો કોષ્ટિક સોડાનું દ્રાવણ બનાવવા માટે સો એમ એટલે કે સો મિલીટર પાણીમાં દસ ગ્રામ કોષ્ટિક સોડા ઓગાળીને આપણે કોષ્ટિક સોડાનું જરૂરી દ્રાવણ બનાવી શકીએ છીએ તો આયોડીનનું મંદ દ્રાવણ બનાવવા માટે શું પાણીથી અડધી ભરેલી ટેસ્ટ્યુમાં ટિનચોર આયોડિનના થોડા ટીપ ઉમેરોથી આપણે આયોડીનનું મંદ દ્રાવણ બનાવી શકીએ છીએ પછી સો એમ એટલે કે સો મિલીટર પાણીમાં બે ગ્રામ કોપર સલ્ફેટ ઓગાળી કોપર સલ્ફેટ ઓગાડી અને કોપર સલ્ફેટ નું આપણે તો આગળ જોઈએ હવે પરીક્ષણ તો સ્ટાર્ચનું પરીક્ષણ કઈ રીતે કરવામાં આવે તો સ્ટાર્ચનું પરીક્ષણ આપણે જોઈએ તો સ્ટાર્ચના પરીક્ષણ માટે ખાદ્ય પદાર્થ અથવા તો કાચી સામગ્રીની અલ્પ માત્રા લો કે આ સ્ટાર્ચનું પરીક્ષણ કરવા માટે શું કરવાનું છે તો અલ્પ માત્રામાં એટલે કે થોડા પ્રમાણમાં કાચી સામગ્રી અથવા તો ખાદ્ય પદાર્થ લેવાનો છે એટલે કે થોડા પ્રમાણમાં કાચી સામગ્રી અથવા તો ખાદ્ય પદાર્થનો આ પરીક્ષણ માટે લેવાનો છે તેમાં બે ત્રણ ટીપા દ્રાવ્ય આયોડીન દ્રાવણના ઉમેરો કે આ જે કાચી સામગ્રી અથવા તો અલ્પ માત્રામાં ખાદ્ય પદાર્થ લીધો એમાં શું કરવાનું છે બે ત્રણ ટીપા આપણે દ્રાવ્ય આયોડીનના દ્રાવણના ટીપા ઉમેરવાના છે એટલે કે દ્રાવ્ય આયોડીન દ્રાવણના થોડા ટીપા ઉમેરો એટલે કે બે ત્રણ દ્રાવ્ય આયોડિનના ટીપા ઉમેરો અથવા તો દ્રાવ્ય આયોડિનના દ્રાવણના ટીપા ઉમેરો ટીપા ઉમેરવાથી ખાદ્ય સામગ્રીમાં થતા પરિવર્તનનું અવલોકન કરો કે આ ટીપા ઉમેરવાથી ખાદ્ય સામગ્રીમાં જે પરિવર્તન જોવા મળે છે એ ખાદ્ય સામગ્રીમાં જોવા મળતા પરિવર્તનનું અવલોકન કરો શું તે પૂરો કાળો થઈ જાય છે કે આપણે જે ખાદ્ય સામગ્રી અથવા તો કાચી સામગ્રી લીધેલી છે એનો રંગ પૂરો કાળો થઈ જાય છે જો રંગ ભૂળોકારો થઈ જાય તો તે સ્ટાર્ચની હાજરી સૂચવે છે કે જો આપણે આયોડિનના બે ત્રણ ટીપા ઉમેરતા ખાદ્ય સામગ્રી અથવા તો કાચી સામગ્રી જે લીધેલી છે એમાં આપણે બે ત્રણ ટીપા દ્રાવ્ય આયોડિનના દ્રાવણના ટીપા ઉમેરવાથી જો એનો રંગ ભૂળોકારો થઈ જાય તો ભૂળોકારો રંગ શું સૂચવે છે તે સ્ટાર્ચની હાજરી સૂચવે છે આ પરીક્ષાને અન્ય કોઈ ખાદ્ય સામગ્રી સાથે પુનર્વર્તન કરી અને તપાસ કરો કે કયા પદાર્થોમાં સ્ટાર્ચ હાજર છે કે આ પરીક્ષણ છે અન્ય ખાદ્ય પદાર્થો તો તો અન્ય કાચી કાચી સામગ્રી ઉપર તેનો પરીક્ષણ કરી અને તમે એમાં તે પદાર્થો તો તો ખાદ્ય પદાર્થોમાં સ્ટાર્ચની હાજરી છે કે નહીં તે આપણે સૂચવી શકીએ છીએ અથવા તો જાણી શકીએ છીએ અને તેના તારણો છે આપણે કોષ્ટક 2.2 માં નોંધવાના છે તો તો કોષ્ટક 2.2 માં એની યાદી કરવાની છે હવે જોઈએ પ્રોટીન માટેનું પરીક્ષણ કે પ્રોટીનનું પરીક્ષણ કઈ રીતે કરવામાં આવે તો તો પ્રોટીનના પરીક્ષણ માટે ખાદ્ય સામગ્રીની થોડીક માત્રા લેવાની છે કે પ્રોટીનનું પરીક્ષણ કરવા માટે શું કરવાનું છે ખાદ્ય સામગ્રીની થોડીક માત્રા લેવાની છે જો તે ઘન હોય એટલે કે ઘન એટલે કે સોલિડ સ્વરૂપમાં હોય તો તેની પેસ્ટ એટલે કે લુગદી એટલે કે આપણે જે ચટણી બનાવીએ ઘન પદાર્થમાં હોય એને આપણે પાણી છાશ નાખી અને જે લુગદી બનાવીએ એ રીતને શું કરવાની છે એની પેસ્ટ અથવા તો લુગદી અથવા તો પાવડર બનાવવાની જરૂરિયાત પડશે કે જે કોઈ ખાદ્ય પદાર્થ છે એ ઘન પદાર્થમાં હોય તો એને એ તેની પેસ્ટ એટલે કે લુગદી અથવા તો એને પાવડર બનાવવાની આપણને જરૂરિયાત પડશે હવે ખાદ્ય પદાર્થની થોડી માત્રાને વાટીને તેનો પાવડર બનાવવાનો છે કે ખાદ્ય પદાર્થ છે એની માત્રાને થોડી માત્રાને શું કરવાનું છે એને વાટી અને તેનો પાવડર કરી અને એને એક સાફ ટેસ્ટ ટ્યુબમાં લેવાનો છે હવે એ પાવડરને એક સાફ ટેસ્ટ ટ્યુબમાં લઈ અને તેમાં દસ ટીપા પાણીના ઉમેરીને બરાબર હલાવવાની છે કે જે આપણે ખાદ્ય પદાર્થ લીધેલો છે એને વાટી અને પાવડર બનાવીને એક સાફ ટેસ્ટ ટ્યુબમાં લેવાનો છે ને એ સાફ ટેસ્ટ ટ્યુબમાં તે પાવડર લીધા બાદ દસ ટીપા પાણીના ઉમેરી અને ટેસ્ટ ટ્યુબને શું કરવાની છે બરાબર હલાવવાની છે હવે ડ્રોપરની મદદથી ટેસ્ટ ટયુબમાં બે ટીપા કોપર સલ્ફેનના દ્રાવણના તથા દસ ટીપા કોષ્ટિક સોડાના દ્રાવણના નાખો કે હવે ડ્રોપરની મદદથી શું કરવાનું છે ટેસ્ટ ટ્યુબમાં બે ટીપા કોપર સલ્ફેનના અને દસ ટીપા કોસ્ટિક સોડાના દ્રાવણના નાખવાના છે કે આપણે જે હલાવી ટેસ્ટ ટ્યુબ તૈયાર કરી હતી એ ટેસ્ટ ટયુબમાં બે ટીપા આપણે કોપર સલ્ફેટના દ્રાવણના નાખવાના છે અને દસ ટીપા છે કોષ્ટિક સવાડાના દ્રાવણના નાખવાના છે આકૃતિ બે પોઈન્ટ બેમાં જે રીતે નોંધ્યું છે કે જે રીતે દર્શાવ્યું છે એ મુજબ શું કરવાનું છે આપણે કરવાનું છે કે બે ટીપા કોપર સલ્ફેટના નાખવાના છે અને દસ ટીપા છે આપણે પૌષ્ટિક સોડાના દ્રાવણના નાખવાના છે હવે બરાબર હલાવી અને ટેસ્ટ ટ્યુબને શું કરવાનું છે થોડા સમય માટે રહેવા દેવાની છે કે આ બધું ઉમેરી અને ટેસ્ટ ટ્યુબને બરાબર હલાવી અને ટેસ્ટ ટ્યુબને શું કરવાની છે થોડા સમય માટે રહેવા દેવાની છે તમે શું જોયું શું ટેસ્ટ ટ્યુબમાં રહેલ પદાર્થ જામલી રંગનો થઈ જાય છે કે બરાબર હલાવીને થોડા સમય માટે રહેવા દઈએ છે ત્યારબાદ સામે ટેસ્ટ ટ્યુબમાં શું અવલોકન કર્યું તો ટેસ્ટ ટ્યુબનો જે પદાર્થ છે એ પદાર્થનો રંગ આપણને જાંબલી રંગનો થઈ ગયેલો દેખાય છે જો જાંબલી રંગનો થઈ ગયેલો દેખાય તો ખાદ્ય પદાર્થ પ્રોટીનની હાજરી સૂચવે છે કે જો ટેસ્ટ ટેસ્ટમાં રહેલ ખાદ્યપદાર્થ જાંબલી રંગનો થઈ ગયો હોય તો જાબલી રંગ શું સૂચવે છે ખાદ્યપદાર્થમાં પ્રોટીનની હાજરી સૂચવે છે તો અન્ય ખાદ્ય પદાર્થો અથવા તો કાચી સામગ્રી લઈ અને એના ઉપર તમે પ્રોટીનનું પરીક્ષણ કરી અને તેમાં પ્રોટીનની હાજરી છે કે નહીં તે તમે નોંધી શકો છો અને એ અવલોકન કરી અને અવલોકનને તમારે કોષ્ટક બે પોઈન્ટ બેમાં નોંધવાના છે હવે આગળ જોઈએ આપણે ચરબી માટેનું પરીક્ષણ તો આપણે બે જોઈશ સ્ટાર્ચ અને પ્રોટીન માટેનું હવે જોઈએ ચરબી માટેનું પરીક્ષણ તો ખાદ્ય સામગ્રીની અલ્પ માત્રા લો કે ખાદ્ય સામગ્રી છે ને થોડી માત્રામાં ખાદ્ય સામગ્રી લેવાની છે તેને એક કાગળમાં વીંટીને છૂંદો કે તેને શું કરવાનું છે એક કાગળમાં લઈ અને એને વીંટી અને એને છૂંદવાની છે એટલે કે છૂંદો કરવાનો છે ધ્યાન રાખો કે કાગળ ફાટી જાય નહીં કે ધ્યાન રાખવાનું છે કે કાગળ ફાટી ન જાય તે રીતે શું કરવાનું છે ખાદ્ય સામગ્રીને કાગળમાં લઈ અને એને વીટી અને એને છૂંદો કરવાનું છે પણ ધ્યાન રાખવાનું છે કે કાગળ ફાટવો જોઈએ નહીં હવે કાગળને ખોલીને સીધો કરો તથા ધ્યાનપૂર્વક જુઓ હવે કાગળને શું કરવાનું છે ખોલીને સીધો કરી દેવાનો છે કે આપણે જે બેવડો વારી અને છૂંદો કર્યો હતો એ કાગળને શું કરવાનું છે ખોલી અને સીધો કરી નાખવાનો છે અને ધ્યાનપૂર્વક અવલોકન કરવાનું છે એટલે કે ધ્યાનપૂર્વક જોવાનું છે શું તેના પર તેલી ડાઘા એટલે કે ધબ્બા જોવા મળે છે કે શું કાગળ ઉપર આપણને તેલી ડાઘા એટલે કે ધબ્બા જોવા મળે છે કાગળને પ્રકાશની સામે લાવ કે કાગળને શું કરવાનું છે કે ટ્યુબલાઇટ કે કોઈ સૂર્યપ્રકાશ પડતો હોય ત્યાં શું કરવાનું છે પ્રકાશની સામે લાવવાનું છે શું તમને ધબ્બામાંથી પસાર થઈને આવતો ધૂંધળો પ્રકાશ દેખાય છે કે જે ધબ્બો પડી ગયો કે ધાબું હતું કે ડાઘો હતો એ ડાઘા અથવા તો ધબ્બામાંથી પસાર થઈને આવતો આપણને ધૂંધળો પ્રકાશ દેખાય છે કાગળ પર તેલના ડાઘા એટલે કે લિપિડ ચરબી એટલે કે લિપિડ અથવા તો ચરબીની હાજરી સૂચવે છે કે કાગળ ઉપર જે પડેલા તેલના ડાઘા અથવા તો ધબ્બા છે એ આપણને શું સૂચવે છે લિપિડ એટલે કે ચરબીની હાજરી સૂચવે છે કે કાગળ ઉપર જે આપણને તેલના ડબ્બા અથવા તો ડાઘા જોવા મળે છે એ લિપિડ એટલે કે ચરબીની હાજરી સૂચવે છે તો ખાદ્યપ્રદાર્થ સામગ્રીમાં ક્યારેક પાણીની હાજરી પણ હોઈ શકે છે કે ખાદ્યપદાર્થ અથવા તો ખાદ્ય સામગ્રી જે લઈએ છે એમાં ક્યારેક પાણીની હાજરી પણ હોઈ શકે છે આ સ્થિતિમાં આ પદાર્થોને કાગળ પર ધીમે ધીમે ઘસો તથા થોડા સમય માટે કાગળને સૂકવી દો કે આ જ્યારે ખાદ્ય પદાર્થ હતું સામગ્રીમાં પાણીની હાજરી હોય ત્યારે શું કરવાનું છે આ સ્થિતિમાં પદાર્થને શું કરવાનું છે કાગળ સાથે ધીમે ધીમે ઘસવાનો છે અને થોડા સમય માટે કાગળને શું કરવાનું છે સૂકવી દેવાનું છે તેથી જો પદાર્થમાં પાણી હોય તો તે સુકાઈ જશે કે આ રીતે શું કરવાનું છે જો ખાદ્ય પદાર્થમાં પાણી હશે તો એ કાગળ સાથે ધીમે ધીમે ઘસી અને થોડા સમય માટે કાગળ સૂકવી દેવાનું છે આ રીતે કરવાથી જો ખાદ્ય પદાર્થમાં પાણી હશે તો એ પાણી શું થઈ જશે થોડા સમયમાં સુકાઈ જશે અને ત્યારબાદ કાગળ પર તેલના ડાઘા ઉપસ્થિત ન હોય તો તે ખ્યાલ આવે છે કે ખાદ્ય પદાર્થમાં ચરબી ગેરહાજર છે જો ત્યારબાદ જો પાણીના જે સુકાઈ જશે જો ખાદ્ય પદાર્થમાં પાણીની હાજરી હશે તો એ પાણી સુકાઈ જશે તો પાણી સુકાઈ ગયા બાદ જો કાગળ પર તેલના ડબ્બા ન હોય એટલે કે ડાઘા ન હોય તો આપણે એટલે કે તેલના ડાઘા અથવા તો ધબ્બા ન હોય તો એ એવું સૂચવે છે કે આપેલ ખાદ્ય પદાર્થમાં ચરબી ગેરહાજર છે એટલે કે આપેલ ખાદ્ય પદાર્થમાં ચરબી હાજર છે નહીં એટલે કે ચરબી છે એ આપેલ ખાદ્ય પદાર્થમાં હાજર નથી એટલે કે આપેલ ખાદ્ય પદાર્થમાં ચરબી ગેરહાજર છે તો આ પરીક્ષણોની મદદથી આપણે સ્ટાર્ચનું પરીક્ષણ પ્રોટીનનું પરીક્ષણ અને ચરબીનું પરીક્ષણ કરી શકીએ છીએ અને આ જે પરીક્ષણ દ્વારા જે તાણો મળે છે એ તાણોને આપણે શું કરવાના છે કોષ્ટક બે પોઈન્ટ બેમાં માં નોંધવાના છે તો અહીંયા સુધી રાખી વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી જય હિન્દ જય ભારત